आलस्यं मनुष्यणां शरीरस्थो महारिपु नास्त्युधम समो बंधु कृत्वायम नावसीदति। अर्थात आळस आपणो सौथी मोटो शत्रु अने परिश्रम आपणो सौथी मोटो दोस्त छे। जो आपणे आळसू छीए तो आपणे जीवननी अंदर काई ज नथी करी शकवाना, अने जो आपणे परिश्रमी छीए तो आपने जे पण हासिल करवू होय ते आपणे करी शकीए छीए। તેના માટે જરૂરી શું છે? દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેઓ જીવનના દરેક લક્ષ્યને સાધે અને તેમના લક્ષ્યને પૂર્ણ કરે। આપણે સૌ એવું ઈચ્છીએ છીએ, પરંતુ આપણે તે પૂર્ણ નથી કરી શકતા। અને દરેક વ્યક્તિ સક્સેસ નથી થઈ શકતો, દરેક વ્યક્તિ પોતાના લક્ષ્ય પૂર્ણ નથી કરી શકતા। તેનું કારણ શું છે? કે આપણે જે સંકલ્પ લઈએ છીએ તેને સારી રીતે પૂર્ણ નથી કરી શકતા। અને શા માટે પૂર્ણ નથી કરી શકતા? તો આપણા શરીરની અંદર આળસ ભરાઈ ગઈ હોય છે। આપણા શરીર જે છે, આપણું માનસિક વિકાર જે છે એ ખૂબ જ થઈ ગયો હોય છે। શરીર જે છે એ માનસિક રીતે ખૂબ જ નબળું પડતું જાય છે। પરિણામે આપણે જે પણ સંકલ્પ લઈએ છીએ, આપણે જે પણ લક્ષ્ય લઈએ છીએ તેને પૂર્ણ નથી કરી શકતા। અને જીવનની અંદર જો આપણે કોઈ પણ કાર્યમાં આગળ વધવું છે, આપણે સક્સેસ મેળવવો છે, તો સવારના વહેલું ઉઠવું ખૂબ જ જરૂરી છે। કારણ કે શરીર જો સારી રીતે આપણું સ્વસ્થ હશે તો જ આપણે આપણા દરેક કાર્ય સારી રીતે કરી શકશું। તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સવારના વહેલા ઉઠવા માટેની સરળ યોગવિધિ કઈ છે, તેમજ આપણે શું કરવું અને શું ન કરવું જેથી કરીને આપણા શરીરની અંદરના જેટલા પણ માનસિક વિકાર છે અને આપણું શરીર જે છે દોષોથી ઘેરાયેલું છે તે દરેક દૂર થાય અને આપણું શરીર શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહે। સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આળસ એ શું છે। જ્યારે કોઈ પણ કાર્ય મન કરવા માંગતું હોય પરંતુ શરીર તે કાર્યને કરવા માટે આપણને રોકતું હોય તો એમ કહેવાય કે આપણું શરીર જે છે એ આળસથી ગ્રસ્ત થઈ ગયું છે। એટલે કે આપણે એવું વિચારી લઈએ, આપણે એવો સંકલ્પ લઈ લઈએ કે આપણે સવારના વહેલા ઉઠવાનું છે। આપણું મન એવું ઈચ્છે પણ છે કે આપણે સવારે વહેલા ઉઠીએ, પરંતુ આપણું શરીર તે કાર્યને કરવા નથી દેતું। તેનો અર્થ એ થાય છે કે આપણું શરીર જે છે એ આળસથી ગ્રસ્ત થઈ ગયું છે અને આપણું શરીર અને આપણા મન ઉપર આપણો કંટ્રોલ નથી। પરિણામે આપણે આપણા સંકલ્પને પૂર્ણ નથી કરી શકતા અને આપણા શરીરની અંદર જડતા ભરાઈ જાય છે। શરીરની અંદર જો દોષ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જાય તો પણ શરીરની અંદર રોગ થવા માંડે છે અને આપણા શરીરમાં આપણા માનસિક વિકાર જે છે એ વધવા માંડે છે। દોષ ત્રણ છે, વાત, પિત્ત અને કફ, તેથી કરીને તેમને ત્રિદોષ તરીકે પણ ઓળખવામાં આવે છે। આયુર્વેદમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને રોગ થતા હતા તો સૌ પ્રથમ તેમનું વાત, પિત્ત અને કફનું જે પ્રમાણ છે તેને ચેક કરવામાં આવતું હતું। જો આ ત્રણેયનું પ્રમાણ સંતુલન છે તો આપણું શરીર શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશે। પરંતુ આ ત્રણેય દોષમાંથી કોઈ પણ એક દોષનું પ્રમાણ પણ જો અસંતુલિત થઈ જાય તો આપણા શરીરની અંદર રોગો થવા માંડે છે અને આપણે માનસિક રીતે ગ્રસ્ત થતા જઈએ છીએ। જ્યારે પણ આપણું શરીર આળસોથી ઘેરાવા માંડે છે, જ્યારે આપણું શરીર આળસથી એકદમ જકડાઈ જાય છે, આપણા શરીરની અંદર જડતા ભરાઈ જાય છે, તેમજ આપણું માનસિક વિકાર વધતો જાય છે, તો તેનો મતલબ થાય છે કે આપણા શરીરની અંદર કફનું પ્રમાણ વધવા માંડ્યું છે। જ્યારે પણ શરીરની અંદર કફ દોષનું પ્રમાણ જો વધવા માંડે છે તો આપણે માનસિક વિકારથી ગ્રસ્ત થઈ જાય છે અને પરિણામે આપણે જે ઈચ્છીએ છીએ તે પૂર્ણ નથી કરી શકતા। તો હવે આપણે એવું શું કરવું, એવી કઈ સરળ યોગવિધિ કરવી જેથી કરીને આપણે માનસિક વિકારથી દૂર થઈએ અને આપણા સંકલ્પને પૂર્ણ કરી શકીએ, તેમજ સવારે વહેલા ઉઠી શકીએ। કારણ કે જીવનની અંદર આગળ વધવા માટે સવારે વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી છે। તો જ્યારે પણ આપની આંખ ખુલે, જ્યારે પણ આપ ઉઠો, જ્યારે પણ આપની નિંદ્રા સારી પૂર્ણ થઈ જાય, ત્યારબાદ જ્યારે આપની આંખ ખુલે ત્યારે બિસ્તરમાં જ બેઠા બેઠા આપણા બંને હાથોને આવી રીતે ઘર્ષણ કરવા, ખૂબ જ જોરથી ઘર્ષણ કરવા જેથી કરીને બ્લડ સર્ક્યુલેશન સારું થઈ જાય। હાથને સારી રીતે ઘર્ષણ કર્યા બાદ આપણે હાથને મોઢા ઉપર આવી રીતે ફેરવી લેવા। આવું ફક્ત આપણે 2-3 વાર કરવું। તેમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન થશે અને આપણા શરીરની અંદર ચેતના જાગૃત થશે। પરિણામે આપણને આળસ નહીં આવે અને
આપ જાગ્યા ભેગા જ ઉઠી જશો અને આપના કાર્ય કરવા માંડશો. નહીં તો શું થતું હોય છે કે આપણી સવારે આંખ તો ખુલી જાય છે, પરંતુ વળી પાછા આપણે સૂઈ જઈએ છીએ અને આપણામાં આળસ ભરાઈ જાય છે. જેટલા આપણે મોડા ઉઠીશું તેટલા જ આપણા શરીરની અંદર શારીરિક રીતે રોગ પણ થતા જશે અને માનસિક રીતે આપણે ગ્રસ્ત પણ થતા જશું. માનસિક વિકાર આપણામાં આવતા જશે. પરિણામે સવાર વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી છે આપણા સંકલ્પને પૂર્ણ કરવા. ત્યારબાદ આપણે શું કરવું કે આપણે જો તામસી ભોજન ખૂબ જ વધારે પ્રમાણમાં લેતા હોય તો તે તામસી ભોજનને ઓછા કરવા અને સાત્વિક ભોજન તરફ આગળ વધવું. જેટલો આપ સાત્વિક આહાર લેશો તેટલું જ આપણું મન શુદ્ધ રહેશે, મનની અંદર સારા સારા વિચારો આવશે, સારા સારા ખ્યાલ આવશે અને આપ આપના સંકલ્પને પૂર્ણ કરી શકશો. ત્યારબાદ વ્યાયામની પણ આદત પાડી લેવી, કારણ કે યોગ અને કસરત શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં પહેલા નંબર ઉપર આવે છે. જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય તો તે કસરત કરતો હોય છે અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગા કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કે ધ્યાન, પ્રાણાયામ ઇત્યાદિ વગેરે વગેરે. તો મિત્રો, ત્યારબાદ આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું? તો આપણે જીવનમાં જે શોખ હોય તે શોખ માટે આપણે સમય કાઢવો. એટલે કે આપણે વ્યવસાયિક જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે કાર્ય તો કરતા હોઈએ છીએ પરંતુ આપણને કંટાળો આવવા માંડે છે. જીવનની અંદર કોઈ રસ નથી રહેતો, કોઈ ઉત્સાહ નથી રહેતો. પરિણામે આપણે માનસિક રીતે ગ્રસ્ત થતા જઈએ છીએ, શરીર ઉપર પણ ધ્યાન નથી દેતા અને આપણું મન પણ અશુદ્ધ થવા માંડે છે. તો તેના માટે શું કરવું કે આપને જે શોખ હોય તેના માટે આપે સમય આપવો. આપને સંગીતનો શોખ હોય, આપને નૃત્યનો શોખ હોય, આપને ડ્રોઈંગનો શોખ હોય, કોઈ પણ આપને શોખ હોય તેને દિવસની અંદર થોડા સમય સુધી કરતા રહેવું. તેમ કરવાથી આપ પ્રફુલ્લિત રહેશો, ઉત્સાહભર્યા રહેશો અને પરિણામે આપણું મન પણ એકદમ શુદ્ધ રહેશે. કારણ કે જીવનની અંદર આગળ વધવા માટે, એક શુદ્ધતા મેળવવા માટે આપણા મનને શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે, આપણા વિચારોને સારા રાખવા ખૂબ જ જરૂરી છે. જેટલા આપણા મગજની અંદર ક્રિએટિવ વિચારો આવશે તેટલા જ આપ જીવનની અંદર આગળ વધી શકશો, આપના લક્ષ્યને પૂર્ણ કરી શકશો. તો મિત્રો, અહીં આપણે જે વિધિ જાણી, જે યોગ વિધિ જાણી અને તેના સિવાય જે આપણે કારણો જાણ્યા, જે આપણે કરવાના છે અને નથી કરવાના, તે દરેક ખૂબ જ સરળ છે. હા, તેને જીવનની અંદર લાગુ કરવામાં થોડો સમય લાગી શકે, પરંતુ તે ના જ થઈ શકે તેવું નથી. એટલે આપણે પ્રયાસ જરૂર કરતા રહેવા, કારણ કે જીવનની અંદર જો કાંઈ હાંસિલ કરવું છે તો શરીરને શારીરિક અને માનસિક સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. તો જ આપ આપના જીવનને આનંદભર્યું જીવી શકશો. જો આપને આ માહિતી ગમી હોય, આ યોગની સરળ વિધિ ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, જેથી કરીને વધુમાં વધુ વ્યક્તિ આ વિડીયોથી જોડાઈ શકે અને તેનું જીવન ખુશમિજાજ કરી શકે. વિડીયોને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હેલ્થ વિદ્યા ચેનલ ઉપર આવી જ હેલ્થની ઇન્ફોર્મેશન અને હેલ્થના ઘરેલું ઉપચાર બતાવવામાં આવે છે. ફરી મળીશું હેલ્થ વિદ્યા ચેનલમાં નવી હેલ્થ ટિપ્સ લઈને. ધન્યવાદ. ઓમ શાંતિ.